चलो सौथी पहला आपणे सूचकांकना आजे जे पण जेटला भी सूत्रो छे बधा लखीशुं। सौप्रथम पहेलो सूत्र छे अचल आधार नी रीते सूचकांक। अचल आधार नी रीते सूचकांक आनो सूत्र छे अने सूचकांक ने आई वडे दर्शाववामां आवे। कोना वडे? आई એટલે આને ઇંગ્લિશ માં સૂચકાંક ને ઇન્ડેક્સ નંબર કહેવામાં આવે। આઈ બરાબર એનું સૂત્ર છે p1 ભાગ્યા p0 ગુણ્યા 100। p1 બરાબર થાય ચાલુ વર્ષનો ભાવ। p1 બરાબર ચાલુ વર્ષનો ભાવ અને p0 બરાબર આધાર વર્ષનો ભાવ। આધાર વર્ષનો ભાવ ભાવ है ना। P1 बराबर चालू वर्ष नो भाव अने P0 बराबर आधार वर्ष नो भाव। बीजी रीत छे आनी अंदर परंपरित आधार नी रीत। परंपरित आधार नी रीते सूचक आंक। परंपरित आधार नी रीते सूचक आंक मां सूत्र तो ए नो ए छे। I बराबर P1 भाग्या P0 गुणिया 100। અહીંયા P1 બરાબર પણ ચાલુ વર્ષનો ભાવ જ થશે જે આગળ હતો એ જ ચાલુ વર્ષનો ભાવ। અહીંયા P0 બરાબર બદલાઈ જશે અગાઉના વર્ષ અહીંયા આધાર વર્ષનો હતો અહીંયા અગાઉના વર્ષનો ભાવ આવશે। અગાઉના વર્ષનો ભાવ અચલ આધારની રીતની અંદર આધાર વર્ષ બદલાતો નથી એકનો એક જ રહે છે। પરંપરિત આધારની રીતે સૂચકાંકમાં આધાર વર્ષ એટલે ભાગાકારનો જે ભાવ છે એ દરેક વર્ષે શું રહે છે બદલાતો રહે છે। અચલ આધારની રીતમાં બદલાતો નથી। એના પછી આપણે હવે આને અચલ આધારની અંદરથી પરંપરિત આધારમાં અને પરંપરિત આધારની અંદરથી અચલ આધારમાં કેવી રીતે આપણે એને ફેરફાર કરીશું એના સૂત્ર છે હવે। તો પરંપરિત આધારે સૂચકામાંથી અચલ આધારે સૂચકામાં પહેલા સૌ પ્રથમ લખીએ આપણે અચલ આધારમાંથી પરંપરિત આધારે સૂચકાંક। એનો મતલબ દાખલામાં તમને જો અચલ આધારે સૂચકાંક આપેલો હોય અને એના પરથી શું શોધવાનો હોય પરંપરિત આધારે તો આનો સૂત્ર શું થશે પરંપરિત આધારે સૂચકાંક બરાબર પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક અગાઉના વર્ષનો અચલ આધારે સૂચક ગુણ્યા કેટલા કરવામાં આવશે 100 ગુણ્યા કેટલા કરવામાં આવશે 100। જ્યારે આપણને પરંપરિત આપેલો હોય એના પરથી આપણે શું શોધતા હોઈએ અચલ। ઓકે એના પછી જો અચલ આપેલો હોય પરંપરિત હતો હવે પરંપરિત પરથી અચલ પરંપરિત પરંપરિત આધારે સૂચક આંક માંથી અચલ આધારે સૂચક આંક એના માટે અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષના પર અચલ આધારે સૂચકાંક બરાબર આનો આ સૂત્ર છે। આ જે ત્રીજો નંબરનો સૂત્ર છે ને એનો જ ભાગાકારની અંદરથી ગુણાકારમાં ગુણાકારની અંદરથી ભાગાકારમાં થાય। જુઓ અહીંયા આપણે શું જોવાનું છે અચલ આધારે સૂચકાંક કયા વર્ષનો ચાલુ વર્ષનો તો જુઓ ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક આ રહે તો આ ભાગાકારમાં જે છે પરંપરિત સાથે આ ગુણાકાર થઈ જશે અને 100 ગુણાકારમાં છે આ બધું આપણે ભાગાકાર તો આનો સૂત્ર શું બનશે પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100। ખબર પડી કે ન પડી આનો આ સૂત્ર છે।
પારંપરિક આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100 બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક જે આપણે શોધવાનો છે. કાનો સૂત્ર લખીશું અહીંયા ચાલુ વર્ષનો પારંપરિક આધારે સૂચકાંક ચાલુ વર્ષનો चालू वर्ष नो पारंपरिक आधारे सूचकांक गुणिया अगाउना वर्ष नो अचल आधारे सूचकांक भाग्या 100. तो आ बन्ने आपने सूत्रों जो या अचल माथी परंपरित अने परंपरित माथी अचल. हवे भारी सरेराश निरीक्षमां लास्पियर पासे अने फिशर नु सूचकांक लास्पियर पासे अने फिशर तो सौथी पहला लास्पियर नु सूत्र लास्पियर नु सूचकांक एने आवडे લાસ્પિયર નું સૂચક આંક. ઓકે લાસ્પિયર નું સૂચક આંક એટલે આઈ વડે દર્શાવવામાં આવશે અને લાસ્પિયર એટલે એલ. પછી બીજું છે પાસે નું સૂચક આંક. આને કોના વડે દર્શાવવામાં આવશે? આઈ પી વડે. હવે જો આની અંદર તમને કન્ફ્યુઝન આ બાજુ જાય, આનું સૂત્ર છે સિગ્મા પી 1 ક્યુ 0 ભાગ્યા સિગ્મા પી 0 ક્યુ 0 ગુણ્યા 100 અને અહીંયા સિગ્મા p1 q1 ભાગ્યા p0 p0 q1 ગુણ્યા 100. હવે અહીંયા p1 અને q1 એ બધું શું છે એ જોઈએ. જો p એટલે પ્રાઇસ કહેવાય. p એટલે શું કહેવાય? એટલે p નો મતલબ થાય ભાવ. p નો મતલબ શું થાય? ભાવ. અહીંયા q નો મતલબ થાય ક્વોન્ટિટી. ક્વોન્ટિટી એટલે જથ્થો. ક્વોન્ટિટી એટલે શું થશે? જથ્થો. તો p નો મતલબ ભાવ, q નો મતલબ જથ્થો. 1 અને 0, 1 એટલે ચાલુ વર્ષ કહેવાય અને 0 એટલે કયો વર્ષ કહેવાય? અગાઉનો વર્ષ અથવા તો આધાર વર્ષ. અગાઉનો વર્ષ અથવા તો આધાર વર્ષ. હવે દાખલાની અંદર અહીંયા લખી આ બધાની અંદર p1 બરાબર શું કહેવાય? તો કે ચાલુ વર્ષનો ભાવ. p1 બરાબર ચાલુ વર્ષનો ભાવ. p0 બરાબર શું કહેવાય? આધાર વર્ષનો ભાવ. બીજો અહીંયા q1 બરાબર શું કહેવાય? ચાલુ વર્ષનો જથ્થો. અને q0 બરાબર આધાર વર્ષનો જથ્થો. આધાર વર્ષનો જથ્થો હે ના. અને ત્રીજો આના આધારે સૂચક મતલબ છે ફિશરનું સૂચકાંક IF. ફિશર નું સૂચકાંક જેને IF વડે દર્શાવવામાં આવે અને એનું સૂત્ર આ બંને નો ગુણાકાર કરીને વર્ગમૂળ IP ગુણ્યા IL એટલે જે જવાબ આવે એનો વર્ગ. હવે જો અહીંયા તમને કન્ફ્યુઝન થશે P1 Q0 P0 Q0 P1 Q0 હે ના. ક્યાં P1 લગાડું, ક્યાં અને કયા સૂત્રમાં ક્યાં શું લગાડું ખબર પડી કે ના પડી? કન્ફ્યુઝન થશે એના માટે કરીને એક રીત છે આપણે એક રીત શીખવાડતો એટલે યાદ રહી જશે. અહીંયા પહેલા શું લખી દેવાનું? સિગ્મા શું લખી દઈશું અહીંયા? p q ભાગાકારમાં બી સિગ્મા p q ગુણ્યા 100 pq pq લખી દેવાનું હે ના. અહીંયા બી pq અને અહીંયા બી pq. અહીંયા સિગ્મા p q ભાગ્યા સિગ્મા p q ગુણ્યા 100. આટલી વસ્તુ યાદ રહેશે. હવે બે રકમ યાદ રાખવાની. પહેલી રકમ 1000 અને બીજી રકમ 1101. હવે તમે લગ્ન પ્રસંગે કોઈના લગ્ન હોય એટલે તમે ક્યાં જાઓ? જમણ જમણવારમાં જ ફોકસ કરવા હોય હે ના. એના પછી તમારે ચાંદલો લખાવવો પડે. ઈસાક હોય એટલે લખાવવો હે ના. હવે અહીંયા આપણે જે જમણવારમાં જઈએ ત્યાં બે પ્રકારના આપણા સંબંધી હોય. પાસેના એક દૂરના ને એક નજીક પાસે એટલે એક લાસ્ટ વાળા ને એક પાસે વાળા. કયા કયા બે સંબંધી હોય? એક લાસ્ટ જે આમ દૂરના હોય અને એક પાસેના હોય. તો આપણે
લાસ્ટ વાળા ને કેટલો નો ચાલુ કરીશું 1000 નો અને જે પાસે સંબંધી હશે ને 1100 નો તો પાસે માં કેટલા લખવાના 1100 ને 1 અને અહીંયા લાસ્ટ પીર વાળા માં કેટલા મૂકવાના 1000 ખબર પડી ગઈ કાનો સૂત્ર શું થઈ ગયું સિગ્મા p1 q0 ભાગ્યા સિગ્મા p0 q0 ગુણ્યા 100 યાદ આવી ગયું હવે આની અંદર ક્લિયર હવે આપણે નેક્સ્ટ છે જીવન નિર્વાહ ખર્ચ નો સૂચક જીવન નિર્વાહ ખર્ચ નો સૂચક જીવન નિર્વાહ ખર્ચ નો સૂચક એની અંદર પણ એનું સૂત્ર છે I બરાબર સૂચક ને આઈ કહેવામાં આવે સિગ્મા IW ભાગ્યા સિગ્મા W I એટલે ખબર છે સૂચકાંક I નો સૂત્ર શું થશે P1 ભાગ્યા P0 ગુણ્યા 100 આની અંદર I બરાબર જો તમને ના આપેલું હોય તો P1 ભાગ્યા P0 ગુણ્યા 100 અને W જો ના આપેલું તો W નું સૂત્ર P0 ગુણ્યા P0 અથવા કોઈને ભાર પણ કહેવામાં આવે વેઇટેડ કઈ વસ્તુ પાછળ કેટલું મહત્વ છે એને શું કહેવામાં આવશે ભાર કહેવામાં આવશે તો એનો સૂત્ર શું રહેશે આજે આપણે છે એ જીવન નિર્વાહ ખર્ચ ની અંદર કૌટુંબિક અંદાજપત્ર ની રીત નો સૂત્ર લખ્યો છે કઈ કૌટુંબિક અંદાજ કૌટુંબિક અંદાજ પત્ર ની રીતે આની અંદર બીજું બી છે કુલ ખર્ચ ની રીતે સૂચક કુલ ખર્ચ ની રીતે તો કુલ ખર્ચ ની રીતે જે સૂચકાંક છે ને એ સૂચકાંક કયું કહેવાય લાસ્ટ પીર નું કહેવાય કયું કહેવાય લાસ્ટ પીર તો એ લાસ્ટ પીર નું સૂચકાંક છે એનું સૂત્ર સિગ્મા p1 q0 ભાગ્યા સિગ્મા p0 q0 ગુણ્યા 100 કુલ ખર્ચ ની રીતે જે સૂત્ર છે કોના જેવું છે લાસ્ટ પીર ના સૂત્ર જેવું છે કયું છે લાસ્ટ પીર નું સૂત્ર હવે બીજા એક બે સૂત્ર ઉપયોગ થશે નાના દાખલાની અંદર એક છે નાણાની ખરીદ શક્તિ અને એક વાસ્તવિક વેતન તો નાણાની ખરીદ શક્તિ માટે એનું સૂત્ર છે 1/1 જીવન નિર્વાહ ખર્ચ નો સૂચકાંક ગુણ્યા 100 અને બીજું છે વાસ્તવિક વેતન તો વાસ્તવિક વેતન નું સૂત્ર છે વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 તો આ ચેપ્ટર ની અંદર કુલ આટલા સૂત્ર છે એનાથી કોઈ વધારે સૂત્ર છે નહીં